નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ગુજરાત ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજની આ વિડીયોમાં આપણે ગુજરાતના ગાંધીનગર જિલ્લા વિશેની માહિતી મેળવીશું. સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવી લઈશું કે ગાંધીનગર જિલ્લામાં શું આવેલું છે, કયા તાલુકાઓથી ગાંધીનગર જિલ્લો બનેલો છે અને કયા તાલુકામાં શું વખણાય છે. મિત્રો, એ પહેલાં તમને જણાવી દઉં કે તમે હજુ પણ સ્ટડી વિથ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી પહેલાં સ્ટડી વિથ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, તેથી અમારા તમામ વિડીયોસ તમને લેટેસ્ટ અપડેટ જલ્દીથી ને જલ્દી મળી રહે. તો ચાલો મિત્રો, વાત કરીએ આપણે ગાંધીનગર જિલ્લા વિશેની. તો નમસ્કાર મિત્રો, આજે આપણે ગાંધીનગર જિલ્લા વિશેની વાત કરીશું. તો સૌપ્રથમ તમને ગાંધીનગર જિલ્લાની રચના વિશેની વાત કરું તો ગાંધીનગર જિલ્લાની રચના ડિસેમ્બર 1964 અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી હતી. રચના મિત્રો 1964 ડિસેમ્બરમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લામાંથી કરવામાં આવી હતી. મિત્રો, ગાંધીનગર જિલ્લાની રચના ચંડીગઢના લા કાર્બુઝિયનના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવી હતી. મિત્રો, ગાંધીનગર જિલ્લાનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી પડ્યું છે અને હાલમાં ગાંધીનગર જિલ્લામાં 30 સેક્ટરોમાં આ આખું નગર વિસ્તરેલું છે. મિત્રો, તમે જોઈ શકો છો કે ગાંધીનગર જિલ્લો અહીંયા આવેલો છે. ગાંધીનગર જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ ટચ કરે છે તે વિશેની વાત કરું તો અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા. ફરીથી એકવાર મિત્રો, અમદાવાદ, મહેસાણા, સાબરમતી, અરવલ્લી અને ખેડા જિલ્લાની સરહદ એ ગાંધીનગર જિલ્લાને ટચ કરે છે. મિત્રો, ગાંધીનગર જિલ્લો કયા તાલુકાઓનો બનેલો છે તે વિશેની વાત કરું તો ગાંધીનગર જિલ્લો ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ એમ આ 4 તાલુકાઓ બનીને ગાંધીનગર જિલ્લાની રચના થયેલી છે. મિત્રો, આગળ તમને જિલ્લાની વિશેષતા વિશેની વાત કરું તો ગાંધીનગર એટલે ઉદ્યાન નગરી, ગ્રીન સિટી અને વહીવટી નગરી તરીકે જાણીતું છે. મિત્રો, ઈસવીસન 1971 ગાંધીનગરને ગુજરાતનું નવું પાટનગર બનાવવામાં આવ્યું હતું. આગળ તમને નવી વસ્તુ વિશેની વાત કરું તો મિત્રો, આ નગરમાં પશ્ચિમથી પૂર્વ એટલે કે કથી જ આડા રસ્તાઓ તથા દક્ષિણથી ઉત્તર 0-7 ઊભા રસ્તાઓ આવ્યા છે, જે દરેક 1 કિલોમીટરના અંતે સર્કલ આવેલું છે. ગાંધીનગર સેક્ટર 10 75 હેક્ટર જમીન પર ભવ્ય સચિવાલયનું સંકુલ બનાવવામાં આવ્યું છે. ઈસવીસન 1990 મિત્રો, ગાંધીનગરને ગ્રીન સિટી ઓફ ધ વર્લ્ડનો એવોર્ડ મળ્યો હતો. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં 11 ફેબ્રુઆરી 1971 ગુજરાત વિધાનસભા અમદાવાદથી મધ્યસ્થ ગ્રંથાલય સેક્ટર 17 ગાંધીનગરમાં કાર્યરત કરવામાં આવી હતી. મિત્રો, ગાંધીનગરમાં આવેલ નદીઓની વાત કરું તો ગાંધીનગરમાં સાબરમતી, ખારી, મેશુ અને વાત્રક નદીઓ આવેલી છે. સંગ્રહાલયની વાત કરું તો નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ગાંધીનગરમાં આવેલું છે. ફૂડ સંશોધન કેન્દ્રની વાત કરું તો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ફ્રૂટ રિસર્ચ સેન્ટર ફળ સંશોધન કેન્દ્ર આવેલું છે. મિત્રો, એક ઓર વિશેષ વાત કરું તો સૌપ્રથમ સોલર બસ એ ગાંધીનગરમાં આવી હતી. ગુજરાતનું પ્રથમ ગોકોડિયું ગામ રાયસણ તે પણ ગાંધીનગરમાં આવેલું છે. સૌથી મોટું પક્ષીગૃહ ઇન્દ્રોડા પાર્ક પણ ગાંધીનગરમાં આવેલું છે. ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન 2004 જે પુનિત વન બન્યું તે પણ મિત્રો ગાંધીનગરમાં જ આવેલું છે. કરતા દર એ પણ જિલ્લો ધરાવતું ગાંધીનગર જ છે. દેશની એકમાત્ર ઓક્સફોર્ડ ડ્રિલિંગ એન્જિનિયરિંગ ગ્રીષ્મા એ ગાંધીનગરમાં આવેલી છે. ને મિત્રો, ગાંધીનગરમાં જ દર 2 વાઇબ્રન્ટ સમિટ મહાત્મા મંદિર ખાતે યોજાય છે. મહાત્મા ગાંધીનું એકમાત્ર જોવાલાયક મંદિર પણ ગાંધીનગર જિલ્લામાં જ આવેલું છે. મિત્રો, લોકમેળાની વાત કરું તો ગાંધીનગરના પંચદેવ મંદિરમાં જન્માષ્ટમી અને શિવરાત્રિના દિવસે મેળાઓ ભરાય છે. રોજ આ મેળાઓ ઉજવાય છે. ઘણી બધી ભક્તો આ મેળાનો લાભ લે છે. આસો સુદ નોમના દિવસે ઉજવાતો વરદાયની માતાનો રૂપાલનો પલ્લીનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે. મિત્રો, વરદાયની માતાનો રૂપાલના પલ્લીના મેળામાં ગીની નદીઓ વહેતી હોય તેવો એક સુંદર રમણીય નજારો અહીંયા જોવા મળે છે. દર વર્ષે ફેબ્રુઆરી માસમાં ગાંધીનગરમાં ઉજવાતો વસંતોત્સવ પણ ખૂબ જ ઉપયોગી અને એનું વિશેષ મહત્વ છે. આગળ મેં વાત કરી રીતે દર 2 વાઇબ્રન્ટ સમિટ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં ઉજવાય છે. મિત્રો, જોવાલાયક સ્થળોની વાત કરું તો ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં ગુજરાત વિધાનસભા, અક્ષરધામ, મહાત્મા મંદિર, સિવિલ હોસ્પિટલ, ઇન્દ્રોડા પાર્ક, અડાલજ, મહુડી, કલોલ, રૂપાલ વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે અને આગળના તમામ જિલ્લાઓની માહિતી માટે, પરીક્ષાલક્ષી માહિતી માટે અને સ્ટડી મટીરિયલ માટે સ્ટડી વિથ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.